ચલો બાળકો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે વર્ગમાં ધોરણમાં 11મું સ્વાધ્યાય શીખવાનું છે એમાં શું છે એમાં કાંઈ નથી તમને મજા આવે ને એવી જ વસ્તુ છે આપણે દિવાસળી હોય ને દિવાસળી બીજે આપણે મમ્મી વાપરી લીધી હોય ને એને ભેગી કરવાની અને એ તમે ભેગી કરી લો ને પછી આપણે એમાં આ પ્રમાણે જે પ્રમાણે ટીચરે ફોટો પર દોર્યું છે ને એ પ્રમાણેનું ચિત્ર તમારે જાતે બનાવવાનું છે બરાબર હવે એના ઉપરથી આપણે શીખવાનું છે કઈ રીતે તો કે લીટીઓ જ લીટીઓ તમને મજા આવે એવું છે અમુક પ્રશ્ન ટીચરે કાઢ્યા હોય તો તમે પાકું કરી લો તમને આવડે પણ આ તો રમત ટાઈપનો જ છે ને તમને બધા એને આવડી જાય એવું છે બરાબર તો કેવી રીતે છે તો આપણે જોઈએ કોની લીટી કરી હવે એમાં કાતિમાં જસવીર રાઈમાં ત્રણ બે છોકરી અને એક છોકરો દોરેલો છે બરાબર હવે આજે કાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે એના ઉપરથી એક વાર્તા જેવું છે આજે કાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે વાત કરે છે કાતિમા જસવીર અને રાઈમાં દરેકે ઘરેથી પોતાનું સ્ટમ્પ લાવ્યું ત્રણેયના ઘરે જુદું જુદું સ્ટમ્પ છે બરાબર કાતિમા આજે ક્રિકેટ રમવાનું છે તેમણે રૂમના એક ખૂણામાં તે રાખ્યો ત્રણે સ્ટમ્પ લઈ આવ્યા ત્રણે રાખ્યા કેવી રીતે રાખ્યા કે ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે ઊભું રાખે છે એટલે ઊભી બરાબર જસબીર તેનું સ્ટમ્પ ત્રાસું રાખે છે એટલે ત્રાસી બરાબર રાઈમાં તેનું સ્ટમ્પ જમીનને જમીન પર આડું રાખે છે એટલે આડું બરાબર તેમણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકમાં તે લીટીઓ દોરે છે અને ફાતિમા ઊભી લીટી દોરે છે જસબીર ત્રાસી લીટી દોરે છે અને રાઈમા આડી લીટી દોરે છે ત્રણેયના નામના ત્રણેયના ચિત્ર મૂક્યા છે ત્રણેય એક એક પેજ ઉપર પોતાની લીટી દોરેલી બતાવી છે એ જોડવું તમારે જોડવાનું છે અહીંયા કેટલીક ઊભી લીટીઓ આપી છે કેટલીક ત્રાસી લીટી આપી છે તમારી ચોપડી માહિતી છે હો ત્રાસી લીટી આપી છે અઢી લીટી આપી છે આવી વધારે લીટીઓ તમારે તમારી નોટમાં દોરવાની છે હું મારા પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરી શકું છું શું કે છે પેન્સિલના જે કંપાસ બોક્સ છે એનાથી આડી અથવા આડી લીટી દોરી શકે છે હું માત્ર મારા હાથથી લીટીઓ દોરવા પ્રયત્ન કરું છું તે પોતાની મેળે જાતે જાતે લીટીઓ દોરવા પ્રયત્ન કરું છું હું માપપટ્ટીની મદદથી લીટીઓ દોરું છું તમારે તમારા હાથમાં માપપટ્ટી કંપાસ બોક્સ હોય તમે જાતે દોરતા આવડતું હોય તો એ રીતે હોય તમારે જ્યારે રાઉન્ડ રહેલું છે તમે કંગળી દ્વારા દોરો તો એ ચાલે અથવા મરીકપ દ્વારા દોરો તો એ ચાલે બરાબર એટલે તમારી પાસે કયું સાધન છે એ પ્રમાણે તમારે દોરવાનું હોય કે સાધનનું હોય તો હાથેથી દોરવાનો પ્રયત્ન કરવાનો એકતાની લીટીઓ સીધી હોય સીધી નથી લેવાની છે હવે અમુક એમાં કેટલાક ગ્રોટ્સ આપ્યા છે એમાં મોબિલિટી આવી લે કે ત્રાસી લીટી ગોળ અર્ધ ગોળ રાઉન્ડ તમારે તમારી રીતે તમને આવડે એવું કંઈ અંદર તમારે કરવાનું છે પછી છે લીટીઓ સાથે મજા હવે લીટીઓની સાથે મજા કેવી રીતે કરવાની છે તો એ ઘડિયાળ દોરી છે તો ટીચરે અહીંયા ઘડિયાળ દોર્યું છે એ ઘડિયાળમાં જે તમે ઓલી મેઇન ઘડિયાળ આવે ને સીધો ડાયરેક્ટ જવાબ જ લખાઈ નાખે 12 અને 30 નીચે એનો વાર લખાઈ નાખી છે એ રીતે તમારી ચોપડીમાં દોરેલી છે જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે તે અંકોમાં લખેલો સમય બતાવે છે અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે છે અંકો અને અક્ષરોની સીધી લીટીના બનેલા છે કેવી રીતે બનેલા છે તો ઘડિયાળ દોરેલી છે તો એને બે વખત આમ ઊભી લીટીની પ્રેક્ટિસ કરી છે અને આમ આવી રીતે આડી ઊભી આવી રીતે એને 12 કર્યા છે બરાબર પછી બે ડોટ્સ મૂક્યા છે અને પછી છે 3 કર્યા છે 3 કર્યા છે 3માં કેમ કે છે આડી લીટી ઊભી લીટી આડી લીટી અને આઈટી પાછી ઊભી લીટી અને આડી ત્રણ આવી રીતે કર્યા અને 0 કેમ કર્યા છે તો 4 એટલે એલ્યુ ઊભી લીટીને આડી ઊભી લીટીની મજા આવી હોય બરાબર આ અર્ધરાઉન્ડ છે અને પછી આડી લીટી બરાબર હવે એને 12 લેવું છે 12 કેવી રીતે લેવું છે કે આડી લીટી કરેલી છે અને પછી ઊભી લીટી પછી વળી બે વખત ઊભી લીટી કરી છે ને વચ્ચે આડી લીટી કરી છે બરાબર અને એવી જ રીતે બે વખત ઊભી લીટી બનાવી છે
ની મદદ તમારી ઘરે દિવાસળી હોય અને વાપરવાની બાકી હોય તો પહેલા વાપરી નાખવાની પછી ભેગી કરવાની અથવા કંઈ વાંધો ન હોય તો આપણે શું કરવાનું પ્રેક્ટિસ કરવા માટે તો ગમે તે દિવાસળી લઈ શકીએ આપણે વાપરેલી લઈ શકીએ શકીએ અને વાપરા વગરની પણ લઈ શકીએ તો ચાલો એના ઉપરથી આપણે થોડા અક્ષર બનાવીએ કેવી રીતે અક્ષર બનાવવાના તો દિવાસળીની મદદથી મેં અક્ષર બનાવ્યા છે કેવી રીતે બનાવ્યા છે તો કબૂતરમાં ક કર્યો છે તો આની રીતે ગાદી વાસળીનો બ્લેક ભાગ છે કોર્નર ભાગ બરાબર આની રીતે કરીને દિવાસળી દોરવી પડશે બીજી રીતે કરીને દિવાસળી દોરવી વળી આની રીતે કરીને દિવાસળી વળી ઉભી રીતે કરીને દિવાસળી અને વળી આની રીતે કરીને દિવાસળી દોરવી અને એક રાશિ રીતે કરીને દિવાસળી દોરવી છે બરાબર કેટલી દિવાસળીની જરૂર પડી આડી રીતે કરી એ તમને હાથના આંકડા બતાવે છે પગ બતાવે
સાધનો છે એવા પોપરી જાય છે. અહીંથી જે ધોણા ગયેલો છે અહીંથી કોણીથી ધોણા ગયેલો છે એવી જે નૈવૃત્ય કરે છે અને ખાવ ગઈ એવી રીતે બે બાજુ વાળા રહેતા છે. અહીંયા બે બાજુ ઉપરથી ત્રાસી લીધી છે, અહીંયા નીચેથી ત્રાસી લીધી છે અને એના પગને આડી રીતે દર્શાવે છે. એવી જ રીતે રાઉન્ડ ગયેલું છે, સ્માઈલ ગયેલું છે અને હાથનો છે બાબો ગયેલો છે. કોણીએથી હાથને આવી રીતે દર્શાવવામાં આવ્યું છે. પ્રેક્ટિસ કરે કરવાની કદાચ કંઈ આમાંથી ને પ્રશ્ન પૂછી લીધો હોય.
તમને એ વસ્તુ આવડતી